સુરતના પૂણા વિસ્તારની અંજની સોસાયટીમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી પડી રહી છે। આ સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી હતો। અંજની સોસાયટીમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલી ટાંકીઓ 3 દિવસથી ખાલી થઈ જતાં પીવાના પાણી માટે સ્થાનિકોને વલખા મારવા પડ્યા હતા। સ્થાનિકોએ કોર્પોરેટર અને મનપા સામે રોષ વ્યક્ત કર્યો। ચોમાસે ઉનાળા જેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો, જે બાદ સુરત મનપામાં રજૂઆત કરતા પાણીના ટેન્કર મોકલવામાં આવતા પાણી ભરવા લોકોની લાંબી લાંબી કતારો પણ લાગવા લાગી હતી। પાણી નથી આવતું મ્યુનિસિપાલિટીનું વાપરવાનું બોલ્યું અને કોર્પોરેટરને સંપર્ક કરી અને કીધું કે ભાઈ પાણીનો પ્રશ્ન છે, તો એણે એવું કીધું કે આજ રાતે આવી જશે, પણ સવારમાં જોયું તો હજી પાણી આવેલું હતું નહીં। પછી સવારમાં પાછો ફોન કરીને તો કે ભાઈ 1.5 કલાકમાં આવી જાય છે, અત્યારે 10:30 થયા તોય પાણી હજી આવ્યું નહોતું। પછી એને કહેવામાં આવ્યું કે ભાઈ તો ટેન્કરનું કંઈ કરાવો, પીવા માટેનું પાણી તો જોશે, વપરાશનું તો કંઈ વાંધો નહીં। એટલે કીધું ટેન્કરનું હમણાં કરાવું છું, કલાકમાં તમને જો ન આવે તો મને કોલ કરજો, પણ પછી કલાકમાં તો કંઈ પાણી આવ્યું, ટેન્કર આવ્યું નહોતું। પછી ડાયરેક્ટ ફોન કરી અને કીધું કે ભાઈ પાણીની જરૂર છે, પીવા માટેનું પાણી નથી અત્યારે, લોકો સવારમાં ઉઠ્યા મોઢા ધોવા પછી વપરાય, એના માટે પછી કે ટેન્કર મોકલો। પાણીની તકલીફ છે, એકત્ર 2 દિવસે આ તકલીફ ઊભી જ હોય છે, અને છેલ્લા 2 દિવસથી તો પાણી જ નથી આવતું। કેવી મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલી તો પાણી વગર તો પડવાની જ છે। 2-3 ટન માલ ઉપર હોય ત્યાંથી નીચે છોકરાઓને રોવડાવીને અહીંયા પાણીમાં કોઈ પ્રકારનું પાણી નથી આવતું, લોકો હેરાન થઈ રહ્યા છે। એક બાજુ સ્માર્ટ સિટી અને 24/7ની વાત કરી રહ્યા છીએ, ત્યારે છેલ્લા 24 કલાકની અંદર ઘરોની અંદર એક ટીપું પણ પાણી નથી આવી રહ્યું, ત્યારે આ સ્માર્ટ સિટી અને 24/7 કઈ રીતે સફળ થશે એક સવાલ છે। બીજું કે આ જે પાણી ચોમાસા ભર ચોમાસે જો આ ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હોય તો આવનારા દિવસોની અંદર સુરત શહેરની આ જે પાણીની સમસ્યા છે એ કેટલી હદે વકરી શકે એ પણ એક સંશોધન